بسم الله الرحمن الرحيم اللهم إني أدعوك كما أمرتني فاستجب لي كما وعدتني اللهم إني أدعوك كما أمرتني فاستجب لي كما وعدتني اللهم إني أدعوك كما أمرتني فاستجب لي كما وعدتني શુરુ કરું છું અલ્લાહના નામથી જે ખૂબ જ મહેરબાન અને બહુ જ દયાળુ છે. એ અલ્લાહ, ખરેખર હું તારી પાસે દુઆ કરું છું જેવી રીતે તે મને હુકમ આપ્યો છે, તો તું મારી દુઆ કબૂલ કર જેવી રીતે તે મને વાયદો કર્યો છે. એ અલ્લાહ, ખરેખર હું તારી પાસે દુઆ કરું છું જેવી રીતે તે મને હુકમ આપ્યો છે, તો તું મારી દુઆ કબૂલ કર જેવી રીતે તે મને વાયદો કર્યો છે. એ અલ્લાહ, ખરેખર હું તારી પાસે દુઆ કરું છું જેવી રીતે તે મને હુકમ આપ્યો છે, તો તું મારી દુઆ કબૂલ કર જેવી રીતે તે મને વાયદો કર્યો છે. એ અલ્લાહ, ખરેખર હું તારી પાસે તારી સુંદરતામાંથી માંગુ છું, તારી બહેતરીન સુંદરતાના વાસ્તાથી, અને તારી દરેક સુંદરતા ખૂબ જ સુંદર છે. એ અલ્લાહ, ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારી તમામ સુંદરતાના વાસ્તાથી. એ અલ્લાહ, ખરેખર હું તારી પાસે તારી મહાનતામાંથી માંગુ છું, તારી બહેતરીન મહાનતાના વાસ્તાથી, અને તારી દરેક મહાનતા ખૂબ જ મહાન છે. એ અલ્લાહ, ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારી તમામ મહાનતાના વાસ્તાથી. એ અલ્લાહ, ખરેખર હું તારી પાસે તારી બહેતરીન ખૂબસૂરતીના વાસ્તાથી સવાલ કરું છું, અને તારી દરેક ખૂબસૂરતી ખૂબ જ ખૂબસૂરત છે. એ અલ્લાહ, ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારી તમામ ખૂબસૂરતીના વાસ્તાથી. એ અલ્લાહ, ખરેખર હું તારી પાસે દુઆ કરું છું જેવી રીતે તે મને હુકમ આપ્યો છે, તો તું મારી દુઆ કબૂલ કર જેવી રીતે તે મને વાયદો કર્યો છે. એ અલ્લાહ, ખરેખર હું તારી પાસે દુઆ કરું છું જેવી રીતે તે મને હુકમ આપ્યો છે, તો તું મારી દુઆ કબૂલ કર જેવી રીતે તે મને વાયદો કર્યો છે. એ અલ્લાહ, ખરેખર હું તારી પાસે દુઆ કરું છું જેવી રીતે તે મને હુકમ આપ્યો છે, તો મારી દુઆ કબૂલ કર જેવી રીતે તે મને વાયદો કર્યો છે. એ અલ્લાહ, ખરેખર હું તારી પાસે તારી મહાન બુઝુર્ગીના વાસ્તાથી સવાલ કરું છું, અને તારી દરેક બુઝુર્ગી ખૂબ જ મહાન છે. એ અલ્લાહ, ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારી તમામ બુઝુર્ગીના વાસ્તાથી. એ અલ્લાહ, ખરેખર હું તારી પાસે તારા બહેતરીન નૂરના વાસ્તાથી સવાલ કરું છું, અને તારા દરેક નૂર નૂરાની છે. એ અલ્લાહ, ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારા તમામ નૂરના વાસ્તાથી. એ અલ્લાહ, ખરેખર હું તારી પાસે તારી ખૂબ જ ફેલાયેલી રહેમતના વાસ્તાથી સવાલ કરું છું, અને તારી બધી જ રહેમત ખૂબ જ ફેલાયેલી છે. એ અલ્લાહ, ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારી રહેમતના વાસ્તાથી. એ અલ્લાહ, ખરેખર હું તારી પાસે દુઆ કરું છું જેવી રીતે તે મને હુકમ આપ્યો છે, તો તું મારી દુઆ કબૂલ કર જેવી રીતે તે મને વાયદો કર્યો છે. એ અલ્લાહ, ખરેખર હું તારી પાસે દુઆ કરું છું જેવી રીતે તે મને હુકમ આપ્યો છે, તો તું મારી દુઆ કબૂલ કર જેવી રીતે તે મને વાયદો કર્યો છે. એ અલ્લાહ, ખરેખર હું તારી પાસે દુઆ કરું છું જેવી રીતે તે મને હુકમ આપ્યો છે, તો તું મારી દુઆ કબૂલ કર જેવી રીતે તે મને વાયદો કર્યો છે. એ અલ્લાહ, ખરેખર હું તારી પાસે તારી તમામ સંપૂર્ણતાના વાસ્તાથી સંપૂર્ણતામાંથી માંગુ છું, અને તારા દરેક કમાલ સંપૂર્ણ છે. એ અલ્લાહ, ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારા તમામ કમાલના વાસ્તાથી. એ અલ્લાહ, ખરેખર હું તારી પાસે તારા સંપૂર્ણ કલામ ના વાસ્તાથી સવાલ કરું છું, અને તારા દરેક કલામ સંપૂર્ણ છે. એ અલ્લાહ, ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારા બધા જ કલેમાત ના વાસ્તાથી. એ અલ્લાહ, ખરેખર હું તારી પાસે તારા મહાન નામો ના વાસ્તાથી સવાલ કરું છું, અને દરેક નામો મહાન છે. એ અલ્લાહ, ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારા બધા જ નામો ના વાસ્તાથી. એ અલ્લાહ, ખરેખર હું તારી પાસે દુઆ કરું છું જેવી રીતે તે મને હુકમ આપ્યો છે, તો તું મારી દુઆ કબૂલ કર જેવી રીતે તે મને વાયદો કર્યો છે. એ અલ્લાહ, ખરેખર હું તારી પાસે દુઆ કરું છું જેવી રીતે તે મને હુકમ આપ્યો છે, તો તું મારી દુઆ કબૂલ કર જેવી રીતે તે મને વાયદો કર્યો છે. એ અલ્લાહ, ખરેખર હું તારી પાસે દુઆ કરું છું જેવી રીતે તે મને હુકમ આપ્યો છે, તો તું મારી દુઆ કબૂલ કર જેવી રીતે તે મને વાયદો કર્યો છે. એ અલ્લાહ, ખરેખર હું તારી પાસે
પાસે સવાલ કરું છું તારી મહાન કુદરતના વાસ્તાથી અને તારી દરેક કુદરત ખૂબ જ મજબૂત છે એ અલ્લાહ ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારી તમામ કુદરતના વાસ્તાથી એ અલ્લાહ ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારા અમલમાં આવેલા દરેક ઈરાદાના વાસ્તાથી અને તારા દરેક ઈરાદા અમલમાં આવે છે એ અલ્લાહ ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારા બધા જ ઈરાદાના વાસ્તાથી એ અલ્લાહ ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારી કુદરત થકી કે જે બધી જ વસ્તુઓ ઉપર પ્રબળ છે અને તારી દરેક કુદરત પ્રબળ છે એ અલ્લાહ ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારી તમામ કુદરતના વાસ્તાથી તો એ અલ્લાહ ખરેખર હું તારી પાસે દુઆ કરું છું જેવી રીતે તે મને હુકમ આપ્યો છે તો તું મારી દુઆ કબૂલ કર જેવી રીતે તે મને વાયદો કર્યો છે એ અલ્લાહ ખરેખર હું તારી પાસે દુઆ કરું છું જેવી રીતે તે મને હુકમ આપ્યો છે તો તું મારી દુઆ કબૂલ કર જેવી રીતે તે મને વાયદો કર્યો છે એ અલ્લાહ ખરેખર હું તારી પાસે દુઆ કરું છું જેવી રીતે તે મને હુકમ આપ્યો છે તો તું મારી દુઆ કબૂલ કર જેવી રીતે તે મને વાયદો કર્યો છે એ અલ્લાહ ખરેખર હું તારી પાસે તારા ઇલ્મમાંથી માંગુ છું દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર ઇલ્મના વાસ્તાથી અને તારા તમામ ઇલ્મે દરેક વસ્તુને ઘેરી લીધી છે એ અલ્લાહ ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારા તમામ ઇલ્મના વાસ્તાથી એ અલ્લાહ ખરેખર હું તારી પાસે તારા ખૂબ જ પસંદ કરેલા કથનના વાસ્તાથી સવાલ કરું છું અને તારા દરેક કથન તારા દરેક કૌલ પસંદ કરેલા છે તો એ અલ્લાહ ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારા તમામ કથનના વાસ્તાથી એ અલ્લાહ ખરેખર હું તારી પાસે તારા દરેક પસંદ કરેલા હુકમોના વાસ્તાથી સવાલ કરું છું અને તારા દરેક હુકમોને તું પસંદ કરે છે તો એ અલ્લાહ ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારા દરેક હુકમોના વાસ્તાથી એ અલ્લાહ ખરેખર હું તારી પાસે દુઆ કરું છું જેવી રીતે તે મને હુકમ આપ્યો છે તો તું મારી દુઆ કબૂલ કર જેવી રીતે તે મને વાયદો કર્યો છે એ અલ્લાહ ખરેખર હું તારી પાસે દુઆ કરું છું જેવી રીતે તે મને હુકમ આપ્યો છે તો તું મારી દુઆ કબૂલ કર જેવી રીતે તે મને વાયદો કર્યો છે એ અલ્લાહ ખરેખર હું તારી પાસે દુઆ કરું છું જેવી રીતે તે મને હુકમ આપ્યો છે તો તું મારી દુઆ કબૂલ કર જેવી રીતે તે મને વાયદો કર્યો છે એ અલ્લાહ તારી પાસે તારી મહાન ઇજ્જતના વાસ્તાથી સવાલ કરું છું અને તારી દરેક ઇજ્જત ખૂબ જ મહાન છે એ અલ્લાહ ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારી દરેક ઇજ્જતના વાસ્તાથી એ અલ્લાહ ખરેખર હું તારી પાસે હંમેશા રહેવા વાળી કુદરતના વાસ્તાથી સવાલ કરું છું અને તારી સત્તા હંમેશા બાકી રહેવા વાળી છે એ અલ્લાહ ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારી દરેક સત્તાના વાસ્તાથી એ અલ્લાહ ખરેખર હું તારી પાસે તારા ગર્વભર્યા રાજ થકી સવાલ કરું છું અને તારા દરેક રાજ ખૂબ જ ગર્વને લાયક છે એ અલ્લાહ ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારા દરેક રાજના વાસ્તાથી એ અલ્લાહ ખરેખર હું તારી પાસે દુઆ કરું છું જેવી રીતે તે મને હુકમ આપ્યો છે તો તું મારી દુઆ કબૂલ કર જેવી રીતે તે મને વાયદો કર્યો છે એ અલ્લાહ ખરેખર હું તારી પાસે દુઆ કરું છું જેવી રીતે તે મને હુકમ આપ્યો છે તો તું મારી દુઆ કબૂલ કર જેવી રીતે તે મને વાયદો કર્યો છે એ અલ્લાહ ખરેખર હું તારી પાસે દુઆ કરું છું જેવી રીતે તે મને હુકમ આપ્યો છે તો તું મારી દુઆ કબૂલ કર જેવી રીતે તે મને વાયદો કર્યો છે એ અલ્લાહ ખરેખર હું તારી પાસે તારી સર્વોચ્ચ બુલંદીના વાસ્તાથી સવાલ કરું છું અને તારી દરેક બુલંદી સર્વોચ્ચ છે એ અલ્લાહ ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારી દરેક બુલંદીના વાસ્તાથી એ અલ્લાહ હું સવાલ કરું છું તારા અહેસાનના વાસ્તાથી જે હંમેશાથી છે અને તારા દરેક અહેસાન હંમેશાથી છે એ અલ્લાહ હું તારા તમામ અહેસાનના વસીલાથી સવાલ કરું છું એ અલ્લાહ ખરેખર હું તારી પાસે આશ્ચર્યજનક આયતોના વસીલાથી સવાલ કરું છું અને તારી દરેક આયતો આશ્ચર્યજનક છે એ અલ્લાહ ખરેખર હું તારી તમામ આયતોના વસીલાથી સવાલ કરું છું એ અલ્લાહ ખરેખર હું તારી પાસે દુઆ કરું છું જેવી રીતે તે મને હુકમ આપ્યો છે તો તું મારી દુઆ કબૂલ કર જેવી રીતે તે મને વાયદો કર્યો છે એ અલ્લાહ ખરેખર હું તારી પાસે દુઆ કરું છું જેવી રીતે તે મને હુકમ આપ્યો છે તો તું
તુમારી દુઆ કબૂલ કર જેવી રીતે તે મને વાયદો કર્યો છે એ અલ્લાહ ખરેખર હું તારી પાસે દુઆ કરું છું જેવી રીતે તે મને હુકમ આપ્યો છે તો તું મારી દુઆ કબૂલ કર જેવી રીતે તે મને વાયદો કર્યો છે એ અલ્લાહ ખરેખર હું તારી પાસે તારા અહેસાનમાંથી માંગુ છું કે જે બહેતરીન અહેસાન છે અને તારા બધા જ અહેસાનો બહેતરીન છે એ અલ્લાહ ખરેખર હું તારી પાસે સવાલ કરું છું દરેક અહેસાનના વસીલાથી એ અલ્લાહ ખરેખર હું તારી પાસે તારી રોઝીમાંથી માંગુ છું કે જે તું બધાને આપે છે અને તારી તમામ રોઝી બધા માટે છે એ અલ્લાહ હું સવાલ કરું છું તારી તમામ રોઝીના વાસ્તાથી એ અલ્લાહ ખરેખર હું તારી પાસે તારી બક્ષિશમાંથી માંગુ છું કે જે ભરપૂર છે અને તારી બધી જ બક્ષિશ ભરપૂર છે એ અલ્લાહ ખરેખર હું તારી પાસે સવાલ કરું છું દરેક બક્ષિશના વાસ્તાથી એ અલ્લાહ ખરેખર હું તારી પાસે તારી બહેતરીન વસ્તુઓ અને નેકીઓમાંથી માંગુ છું જેને તું એકદમ જલ્દી અતા કરે છે અને તારી બધી જ બહેતરીન વસ્તુઓ જલ્દી અતા થાય છે એ અલ્લાહ ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારી દરેક બહેતરીન વસ્તુઓના વસીલાથી એ અલ્લાહ ખરેખર હું તારી પાસે તારી બહેતરીન નેકીઓમાંથી માંગુ છું અને તારી બધી જ નેકીઓ બહેતરીન છે એ અલ્લાહ ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારી દરેક બહેતરીન નેકીઓના વસીલાથી એ અલ્લાહ હું તારી પાસે તેના થકી દુઆ કરું છું કે જેના વડે જ્યારે હું તારી પાસે દુઆ માંગુ તો તું મારી દુઆને કબૂલ કરે છે એ અલ્લાહ હા મેં તારી પાસે દુઆ માંગી છે એ અલ્લાહ મારો સવાલ તારા દબદબાઓ શાન અને તારી કુદરતોના વસીલાથી છે કે જે ફક્ત તારા માટે જ છે એ અલ્લાહ ખરેખર હું તારી પાસે તારા બધા જ દબદબા અને બધી જ કુદરતના વસીલાથી સવાલ કરું છું એ અલ્લાહ ખરેખર હું તારી પાસે તે દરેક વસીલાથી સવાલ કરું છું કે જેના થકી તું મારી દુઆઓને કબૂલ કરે છે તો મારી દુઆઓને તું કબૂલ કર એ અલ્લાહ હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ અને હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ ની ઔલાદ ઉપર રહેમત નાઝિલ કર એ અલ્લાહ હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ અને હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ ની ઔલાદ ઉપર રહેમત નાઝિલ કર મને કબ્રમાંથી એવી હાલતમાં ઉઠાડજે કે તારી ઉપર મારું ઈમાન હોય અને તારા રસૂલ સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ ની સચ્ચાઈ અને હઝરત અલી ઇબ્ને અબી તાલિબ અલયહી સલામ ની વિલાયત ઉપર ઈમાન હોય અને હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ ની ઔલાદમાંથી ઈમામોની ઇમામત ઉપર ઈમાન હોય અને તેઓના દુશ્મનોથી દુશ્મની અને દૂરીની હાલતમાં મને કબ્રમાંથી ઉઠાડજે એ મારા પાલનહાર આ બધી સચ્ચાઈને હું કબૂલ કરું છું એ અલ્લાહ હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ અને ઔલાદે મોહમ્મદ અલયહિસ્સલામની ઉપર રહેમત નાઝિલ કર અને હું તારી પાસે સારામાં સારી વસ્તુ ચાહું છું કે જે તારી ખુશનુદી અને જન્નત છે અને હું તારી પાસે ખરાબમાં ખરાબ વસ્તુ સ્તુતિ પના ચાહું છું કે જે તારો ગઝબ નારાજગી અને જહન્નમની આગ છે એ અલ્લાહ હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ અને તેમની આલ ઉપર રહેમત નાઝિલ કર અને મને તારી હિફાઝતમાં રાખ દરેક મુસીબતથી અને દરેક બલાથી અને દરેક ખરાબ પરિણામથી અને દરેક ફિતનાથી અને દરેક પરીક્ષાથી અને દરેક બુરાઈથી અને દરેક નાપસંદ વસ્તુથી અને દરેક મુસીબતથી અને દરેક આફતથી કે જે નાઝિલ થઈ ચૂકી છે અથવા આસમાનથી જમીન ઉપર નાઝિલ થવાની છે આ સમયમાં અને આ રાત્રિમાં અને આ દિવસે અને આ મહિનામાં અને આ વર્ષે મને તારી હિફાઝતમાં રાખ એ અલ્લાહ હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ અને તેમની આલ ઉપર રહેમત નાઝિલ કર અને મને અતા કર દરેક ખુશીઓમાંથી અને દરેક ખુશહાલીમાંથી અને દરેક મક્કમતામાંથી અને દરેક આસાની
જવાની માંથી અને દરેક તંદુરસ્તી માંથી અને દરેક સલામતી માંથી અને દરેક ઉદારતા માંથી અતા કર અને દરેક રોજી માંથી જે વિશાળ હલાલ અને પાક છે અને દરેક નેમતો માંથી અને દરેક વિશાળતા માંથી કે જે નાઝિલ થઈ ચૂકી છે અથવા આસમાન થી જમીન ઉપર નાઝિલ થવાની છે આ સમયમાં અને આ રાત્રિમાં અને આ દિવસે અને આ મહિનામાં અને આ વર્ષે મને આ બધું જ તું અતા કર અને દરેક નાપસંદ વસ્તુથી અને દરેક મુસીબતથી અને દરેક આફતથી કે જે નાઝિલ થઈ ચૂકી છે અથવા આસમાનથી જમીન ઉપર નાઝિલ થવાની છે આ સમયમાં અને આ રાત્રિમાં અને આ દિવસે અને આ મહિનામાં અને આ વર્ષે મને તારી હિફાજતમાં રાખ એ અલ્લાહ હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ અને તેમની આલ ઉપર રહેમત નાઝિલ કર હે અલ્લાહ અગર મારા ગુનાહોએ તારી બારગામાં મને જલીલ કરી દીધો છે અને મારી અને તારી વચ્ચે મારા ગુનાહોનો પડદો બની ગયો છે અને તારી બારગામાં મારી હાલત બદલાઈ ગઈ છે તો હું તારી પાસે તારા બહેતરીન નૂરના વાસ્તાથી સવાલ કરું છું જે ક્યારેય પણ ઓળવાશે કે ખામોશ થશે નહીં અને તારી પાસે તારા હબીબ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમની ઇજ્જતના વાસ્તાથી અને તારા વલી હઝરત તેમની ઔલાદ ઉપર અને મને તથા મારા મા બાપ અને તેઓ બંનેની ઔલાદ અને તમામ મોમિન મર્દો અને તમામ મોમિના ઔરતો અને તેઓની ઔલાદના તમામ નાના ગુનાહો અને મોટા ગુનાહોને માફ કરી આપ અને અમારો અંત નેક લોકોની સાથે કરજે અને અમારી હાજતો પૂરી કર અને અમારી પરેશાનીઓને દૂર કર અને અમારી નેક દુઆઓ અને માંગણીઓને પૂરી કર તને વાસ્તો છે હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ અને તેમની ઔલાદનો હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ અને તેમની ઔલાદ ઉપર રહેમત નાઝિલ કર આમીન 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 જે કઈ પણ અલ્લાહ ચાહે છે તે થઈ જાય છે અલ્લાહ સિવાય બીજા કોઈની પણ કુદરત નથી અને તાકાત નથી તે સિફાતોથી તારો પાલનહાર પાક છે કે જેનું વર્ણન તેઓ કરે છે જે ઇજ્જતવાળો પાલનહાર છે અને બધા રસૂલો ઉપર સલામ થાય અને તમામ વખાણ ફક્ત કાયનાતના પાલનહાર માટે જ છે પોતાના હાથને બુલંદ કરે અને પોતાની ગરદનને પોતાની ડાબી તરફ ઝુકાવે અને રોવે અથવા રોવા જેવી સુરત બનાવે અને કહે એ તે ઝાત કે તારા સિવાય બીજો કોઈ માબૂદ નથી તારી પાસે સવાલ કરું છું તેના હકના વાસ્તાથી કે જેનો હક તારી માટે ઘણો ઇજ્જતવાળો છે તને વાસ્તો છે લા ઇલાહા ઇલ્લા અંતનો હું સવાલ કરું છું લા ઇલાહા ઇલ્લા અંતની ખૂબસૂરતીના વાસ્તાથી એ તે ઝાત કે તારા સિવાય બીજો કોઈ માબૂદ નથી હું સવાલ કરું છું લા ઇલાહા ઇલ્લા અંતની બુઝુર્ગીના વાસ્તાથી એ તે ઝાત કે તારા સિવાય બીજો કોઈ માબૂદ નથી હું સવાલ કરું છું લા ઇલાહા ઇલ્લા અંતની સુંદરતાના વાસ્તાથી એ તે ઝાત કે તારા સિવાય બીજો કોઈ માબૂદ નથી હું સવાલ કરું છું લા ઇલાહા ઇલ્લા અંતના નૂરના વાસ્તાથી એ તે ઝાત કે તારા સિવાય બીજો કોઈ માબૂદ નથી હું સવાલ કરું છું લા ઇલાહા ઇલ્લા અંતની સંપૂર્ણતાના વાસ્તાથી એ તે ઝાત કે તારા સિવાય બીજો કોઈ માબૂદ નથી હું સવાલ કરું છું લા ઇલાહા ઇલ્લા અંતની કુદરતના વાસ્તાથી એ તે ઝાત કે તારા સિવાય બીજો કોઈ માબૂદ નથી હું સવાલ કરું છું લા ઇલાહા ઇલ્લા અંતની મહાનતાના વાસ્તાથી એ તે ઝાત કે તારા સિવાય બીજો કોઈ માબૂદ નથી હું સવાલ કરું છું લા ઇલાહા ઇલ્લા અંતના કથનના વાસ્તાથી એ તે ઝાત કે તારા સિવાય બીજો કોઈ માબૂદ નથી હું સવાલ કરું છું લા ઇલાહા ઇલ્લા અંતની ઇજ્જતના વાસ્તાથી એ તે ઝાત કે તારા સિવાય બીજો કોઈ માબૂદ નથી હું સવાલ કરું છું લા ઇલાહા ઇલ્લા અંતની સર્વોચ્ચતાના વાસ્તાથી એ તે ઝાત કે તારા સિવાય બીજો કોઈ માબૂદ નથી હું સવાલ કરું છું લા ઇલાહા ઇલ્લા અંતના વાસ્તાથી એ તે ઝાત કે તારા સિવાય બીજો કોઈ માબૂદ નથી એ પાલનહાર એ મારા પાલનહાર એ મારા પાલનહાર એ મારા પાલનહાર એ મારા પાલનહાર હું તારી પાસે માંગુ છું એ મારા સરદાર એ અલ્લાહ
ऐ मारा पालनहार ए अल्लाह ऐ मारा पालनहार ए मारा सरदार ए मारा मौला ए मारी फरियादे पहुंचनार ए मारा आश्रानी जग्या ए मारी आरजुओनी चल्ली मंजिल ए रहम करवा वाला मसौती वदारे रहम करनार हूँ तारी पासे सवाल करू छु तारी जेवू बीजू कई नथी अने हूँ तारी पासे ते बद्दी कबूल थयेली दुआओ मांगू छु के जे दुआओ ने तारी पासे मांगी हती तारा मोकलावेल नबीए अथवा तारा थी खूब ज नजीक ना फरिश्ताए अथवा तारा एवा मोमिन बंदाए के ते जेनामा ईमान माटे तेना दिलनी परीक्षा ले लीधी होय अने तेओनी दुआओने कबूल करी होय अने हूँ तारी बारगामा तारा रहमत वाला नबी सल्लल्लाहु अलैहि वाली वसल्लम नो वास्तो आपू छू अने मारी हाजतोने तेमनी सामे राखू छू ए हजरत मोहम्मद सल्लल्लाहु अलैहि वाली वसल्लम ए अल्लाह ना रसूल मारा माँ बाप तमारी ऊपर कुर्बान थाय तमारा थकी तमारा पालनहार नी अने मारा पालनहार नी बारगामा हाजर थयो छू अने हूँ मारी हाजतोने तमारी सामे पेश करू छू ए मारा पालनहार ए मारा पालनहार ए मारा पालनहार हूँ तारी पासे सवाल करू छू तारी जेवू बीजू कई नथी अने हूँ तारी बारगामा तू जेनी साथे खूब ज मोहब्बत करे छे ते हजरत मोहम्मद सल्लल्लाहु अलैहि वाली वसल्लम अने हिदायत करनार तेमनी पाक औलाद नो वास्तो आपू छू અને મારી હાજતોને તેમની સામે રાખું છું અને હું સવાલ કરું છું હે અલ્લાહ તારી તે હયાતના વાસ્તાથી કે જેને ક્યારેય પણ મોત નથી અને તારી પાક જાતના નૂરના વાસ્તાથી કે જે ક્યારેય પણ ઓછું થનાર નથી અને તારી આંખના વાસ્તાથી કે જે ક્યારેય પણ સૂતી નથી અને હું સવાલ કરું છું તેના હકના વાસ્તાથી કે જેનો હક તારી માટે ઘણો ઇજ્જત વાળો છે તું રહેમત નાઝિલ કર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહિ વસલ્લમ અને તેમની ઔલાદ ઉપર દરેક વસ્તુઓની પહેલા અને દરેક વસ્તુઓની પછી દરેક વસ્તુઓની ગણતરી મુજબ અને દરેક વસ્તુઓના વજન મુજબ અને દરેક વસ્તુઓની સંપૂર્ણતા મુજબ હે અલ્લાહ ખરેખર હું તારી પાસે સવાલ કરું છું કે તું રહેમત નાઝિલ કર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહિ વસલ્લમ ઉપર કે જે તારા પસંદ થયેલા બંદા છે જે તારી ખુશનુદી વાળા તારા રસૂલ છે અને તારા ખુલુસ વાળા માનતદાર છે અને બધી મખલુકમાં સૌથી વધારે માનનીય છે અને જેની સાથે તું ખૂબ જ મોહબ્બત કરે છે અને તારી તમામ મખલુકમાં સૌથી વધારે સારા જે ડરાવનાર ખુશખબરી આપનાર હિદાયત કરનાર અને નૂર ફેલાવનાર છે અને તું તારી રહેમત નાઝિલ કર તેમની ઔલાદ ઉપર કે જે પાક અને પાકીઝા છે ખૂબ જ પાક છે પાક કરનાર છે સર્વશ્રેષ્ઠ છે અને ખૂબ જ નેક છે અને તું તારી રહેમત નાઝિલ કર તારા ફરિશ્તાઓ ઉપર કે જેઓને તે પોતાની પાક જાત માટે પસંદ કરી દીધા છે અને તેઓને તારી મખલૂકથી પરદામાં રાખ્યા છે અને તું તારી રહેમત નાઝિલ કર તારા નબીઓ ઉપર કે જેઓ તારા સંદેશાઓ અને તારા પૈગામોની સાચી ખબર આપે છે અને તું રહેમત નાઝિલ કર તારા નેક અને ભલા બંદાઓ ઉપર કે જેઓને તે એવા ઇમામોની રહેમતમાં દાખિલ કરી દીધા છે કે જેઓ હિદાયત પામેલા હિદાયત કરનાર અને પાક તથા પાકીઝા છે અને તું તારી રહેમત નાઝિલ કર હઝરત જિબ્રહીલ ઉપર હઝરત મિકાઈલ ઉપર હઝરત ઇસરાફીલ ઉપર હઝરત ઇઝરાઈલ ઉપર અને જન્નતોના ખજાનાને પોતાના કબજામાં રાખનાર ફરિશ્તા ઉપર અને જહન્નમની આગના ખજાનાના માલિક ઉપર અને રૂહુલ કુદ્સ ઉપર અર્શને ઉપાડનાર ફરિશ્તાઓ ઉપર અને જનાબે મુનકીર ઉપર અને જનાબે નકીર ઉપર અને તે બંને ફરિશ્તાઓ ઉપર કે જેઓ અમારું ધ્યાન રાખે છે આ બધા ઉપર તારી એવી રહેમત નાઝિલ કર કે જેવી તું ચાહે છે ખૂબ જ વધારે બહુ જ પાક બરકતવાળી પાક ઇઝા દરજ્જાઓને વધારવા વાળી પાક ઇજ્જતવાળી ફઝીલત વાળી રહેમત હોય કે તું આ રહેમત થકી પહેલાની મખલૂક અને પછીની મખલૂક ઉપર તેઓની ફઝીલતને બયાન કર હે અલ્લાહ હું ખરેખર તારી પાસે સવાલ કરું છું કે તું મારી આવાજને સાંભળ મારી દુઆઓને કબૂલ કર મારા ગુનાહોને માફ કરી દે મારી જરૂરતોને અને મારી હાજતોને પૂરી કર અને મારી આ દુઆને કબૂલ કર અને તું મને તે બધું અતા કર કે જેનો તે મને વાયદો કર્યો છે અને મારી ભૂલોને દરગુજર કર અને મારી ખતાઓને દરગુજર કર અને મારા જુલ્મને માફ કર અને મારા ગુનાહોને માફ કર
કર અને મને તારી બારગામાં કબૂલ કર અને મને તારી બારગામાંથી પાછો ન ફેરવજે તું મારી ઉપર રહેમ કર અને મને અઝાબ નહીં કરતો તથા મને માફ કરી દે અને મને પરેશાનીઓમાં મુબતલા ન કરજે અને મને ખૂબ જ પાક પુષ્કળ ફાયદો પહોંચાડનાર સંપૂર્ણ અને વધારે રોજી અતા કર અને મારી માટે તારી ઉદાર પાક જાત તરફ નજર કરવાને હરામ ન કરજે અને મને જન્નતમાં ઉચ્ચો દરજ્જો અતા કર જહન્નમની આગથી આઝાદી અતા કર મારા કર્જને એ મારા પાલનહાર તું અદા કરી દે અને મારી અમાનતોને પણ અદા કર અને મારા ગુનાહોને મિટાવી દે અને મારી ઉપર તેવો ભાર લાજે નહીં કે જેને ઉપાડવાની મનામાં તાકાત નથી હે મારા મૌલા એને મને તે દરેક ભલાઈમાં દાખલ કર કે જેમાં તે હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ અને તેમની ઔલાદને દાખલ કરી અને મને તે દરેક બુરાઈઓમાંથી બહાર કાઢ જેનાથી તે હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ અને તેમની ઔલાદને અલગ કરેલા છે અને દુનિયા તથા આખિરતમાં મને તેઓથી ક્યારેય પણ આંખની એક પલક જપકના સમય પૂરતો પણ અલગ ન કરજે હે અલ્લાહ ખરેખર હું તારી પાસે દુઆ કરું છું જેવી રીતે તે મને હુકમ આપ્યો છે તો તું મારી દુઆ કબૂલ કર જેવી રીતે તે મને વાયદો કર્યો છે હે અલ્લાહ ખરેખર હું તારી પાસે દુઆ કરું છું જેવી રીતે તે મને હુકમ આપ્યો છે તો તું મારી દુઆ કબૂલ કર જેવી રીતે તે મને વાયદો કર્યો છે હે અલ્લાહ ખરેખર હું તારી પાસે દુઆ કરું છું જેવી રીતે તે મને હુકમ આપ્યો છે તો તું મારી દુઆ કબૂલ કર જેવી રીતે તે મને વાયદો કર્યો છે હે અલ્લાહ બેશક હું તારી પાસે ખૂબ જ વધારે માથી માત્ર તોડાની માંગણી કરું છું મને તે વસ્તુઓની ખૂબ જ વધારે જરૂર છે જ્યારે કે તું તો તેનાથી હંમેશ માટે બેનિયાઝ અને ગની છે અને તે હાજતો મારા માટે ખૂબ જ મહત્વની છે અલબત્ત તે અતા કરવું તારા માટે ખૂબ જ સહેલું અને આસાન છે તો પછી મને આ બધી વસ્તુઓ અતા કર મારી ઉપર અહેસાન કર ખરેખર તું દરેક વસ્તુ ઉપર કુદરત રાખે છે એ અલ્લાહ તારી રહેમત થકી અમોને સારા લોકોમાં દાખલ કર અને જન્નતમાં અમારા દરજ્જાને બુલંદ કર જન્નતના સલસબીલ ઝરણાના પીણા થકી અમારી તરસને બુજાવ તારી મહેરબાની થકી હુરુલ ઈન સાથે મારું જોડું બનાવ અને હંમેશા જવાન રહેવા વાળા છોકરાઓ કે જે છુપાયેલા મોતી જેવા છે તેઓને અમારી ખિદમતમાં લગાવ અને અમોને જન્નતના ફળો તેમજ પક્ષીઓના ગોશ્ત ખવરાવ અને અમને રેશમી તથા ચમકતા કપડાઓથી બનેલા લિબાસ પહેરાવ અને અમોને શબે કદર નસીબ કર અને અમોને શબે કદર નસીબ કર તારા ઇજ્જતવાળા ઘરની હજ કરવાની તૌફીક અતા કર અને તારી રાહમાં તારા વલી સાથે શહીદ થવું નસીબ કર અને અમારી નેક દુઆઓ તથા નેક હાજતોને પૂરી કર એ અમારા પૈદા કર કરનાર અમોને સાંભળ અને અમારી દુઆઓને કબૂલ કર અને કયામતના દિવસે જ્યારે તું પહેલાના તેમજ પછીના લોકોને ભેગા કરે ત્યારે મારી ઉપર રહેમ કર અમારી માટે જહન્નમની આગથી મુક્તિ અને અઝાબથી અમાન લખી આપ અને અમોને જહન્નમમાં નાખજે નહીં અને અમોને શૈતાનો સાથે આગમાં રાખજે નહીં અને અમોને તારા અઝાબ અને તારી ઝિલ્લતમાં મુક્તલા નહીં કરતો અને અમોને જંગલી વનસ્પતિ તથા ઝેરી ઘાસ ન ખવરાવજે અને અમારો શુમાર જહન્નમની આગમાં શૈતાનો સાથે નહીં કરતો અને જહન્નમમાં અમોને ઊંધે માથે પછાડતો નહીં અને અમોને આગના કપડાં અને કતરાનનું લિબાસ ન પહેરાવજે એ કે તે તારા સિવાય બીજો કોઈ ઇબાદતને લાયક નથી અને લા ઇલાહા ઇલ્લા અંતના વાસ્તાથી અમોને તમામ બુરાઈઓથી બચાવ હે અલ્લાહ હું ખરેખર તારી પાસે માંગુ છું અને તારી જેવા બીજા કોઈ પાસે નથી માંગતો અને હું તારી પાસે જ આશા રાખું છું અને તારી જેવા બીજા કોઈ પાસે આશા નથી રાખતો હે મારા પાલનહાર તું સવાલ કરવા વાળાઓનો સવાલો પેશ થવાની જગ્યા અને તારી તરફ આશા રાખનાર લોકોની આશાઓની આખરી મંઝિલ છે હું તારી પાસે સવાલ કરું છું તારા દરેક સર્વશ્રેષ્ઠ નામોના વાસ્તાથી કે જેના થકી હાજતો પૂરી થાય છે હે અલ્લાહ હે ખૂબ જ મહેરબાન અને તને વાસ્તો છે તારા એ નામોનો કે જે તારી
داری حفاظت ما سچوائلا سوتی و دار قدرت والا سوتی و دار مرتبہ والا تتا سوتی و دار عزت والا چھے کہ جے ناموں نے تو چاہے چھے تنے خوبج پسند چھے انے جے نا تکی تاری پاسے دعا مانگوا ماوے تو تو راضی تھائی جائے چھے انے تو دعاوں نے قبول کرے چھے انے منے یقین چھے کہ اے مارا پالنہار تو تاری پاسے دعا مانگنار نے پاچھ نہیں فیروے हे अल्लाह करे कर हूँ तारी पासे सवाल करूँ छू ते दरेक नाम नवास्ता थी के जे फक्त तारी माटे छे जेना थकी तारा कोई पण बंदाओ दुआ करी छे जारे ते जमीन उपर हतो के दरिया मा अथवा तारा मोहतरम घर खाने काबा पासे अथवा तारी इतात करता करता दुआ करी छे तो हूँ पण ए मारा पालनहार तारी पासे तेना जेवी दुआ करूँ छू के जेनी मोहताजी खूब ज वधी गई छे अने जेना गुनाहो खूब ज गया छे अने जेनी मेहनत ओछी थई गई छे अने जेना नफसे हलाक थवा माटे माथू ऊंचू करियु छे अने ते पोताना कोई पण अमल उपर भरोसो नथी करतो अने तारा सिवाय बीजु कोई तेने नथी मळतु के जे आ बधी मुश्केली माथी तेने छुटकारो आपे अने तेना गुनाहो ने माफ करी दे अने तेनी भूलो ने दरगुजर करे हूँ तारी तरफ भागतो आवी तारी पासे आश्रो लई तारो बंदो बनीने तारी बंदगी करवाने हूँ हलको नथी गणतो अने अहंकार नथी करतो अने थाकतो पण नथी अने अभिमान अने घमंड नथी करतो बल्कि हूँ मोहताज फकीर भयभीत अने तारी पासे आश्रो मांगू छू हूँ तने सवाल करू छू ए अल्लाह ए खूब ज मेहरबान ए खूब ज मोहब्बत करनार ए खूब ज एहसान करनार ए आसमानों ने जमीनों ने बनावनार ए बुजुर्गी अने इज्जत ना मालिक तू हजरत मोहम्मद सल्लल्लाहु अलैहि वली वसल्लम અને તેમની ઔલાદ ઉપર તારી એવી રહેમત નાઝિલ કર કે જે ખૂબ જ વધારે બહુ જ પાક બરકતવાળી ઉચ્ચ દરજાવાળી પાક ઇજ્જતવાળી હોય હું તારી પાસે સવાલ કરું છું કે તું આ મહિનામાં મને માફ કરી દે અને મારી ઉપર રહેમ કર અને મારી ગરદનને જહન્નમની આગથી આઝાદ કરી દે અને આ મહિનામાં મારી માટે એવી બહેતરીન ભલાયતા કર કે જેને તે તારી મખલૂકમાંથી તારી અમુક ખાસ બંદાઓને જાપી છે અથવા આપનાર છે અને મારી માટે આ મહિનાને મારો છેલ્લો માહે રમઝાન નક્કી ન કરજે તે માહે રમઝાન કે જ્યારથી તે મને પેદા કર્યો છે ત્યારથી લઈને અત્યાર સુધી તેના રોઝાઓને મેં ફક્ત તારી માટે રાખ્યા છે પણ માહે રમઝાનને તું મારી માટે એવો નક્કી કર કે જેમાં તું મને બધી નેમતો અતા કર દરેક પ્રકારની સલામતી અતા કર અને ખૂબ જ વધારે અડલક અને ખૂબ જ ફાયદાકારક રોઝી અતા કર એ અલ્લાહ ખરેખર હું તારી પાસે અને તારી ઉદાર પાક જાત પાસે અને તારી આ વિશાળ હુકુમતના વાસ્તાથી પના માંગુ છું કે એમ ન બને કે આજના દિવસનો સૂરજ ડૂબી જાય અથવા આજના દિવસનો બાકી ભાગ પૂરો થઈ જાય અથવા આ રાત્રિ પસાર થઈ જાય અને ફજરનો સમય થઈ જાય અથવા ક્યાંક આ મહિનો પસાર થઈ જાય અને તારી બારગામાં મારી સજા ગુનાહો અથવા ખામીઓ બાકી હોય કે જેના કારણે મને સજા અથવા તું મને એવી હાલતમાં છોડી દે કે જે હાલતમાં સખ્ત બલાહો અને બુરાઈના લીધે દુનિયા અને આખિરતમાં જલીલ અને હલાક થઈ જાવ અથવા તું મને કયામતના દિવસે અઝાબ કરે હે રહેમ કરવાવાળાઓમાં સૌથી વધારે રહેમ કરનાર હે અલ્લાહ હું ખરેખર તારી પાસે દુઆ કરું છું કે તે દુઃખો માટે કે જેને તારા સિવાય બીજું કોઈ દૂર નથી કરી શકતું અને તે રહેમત માટે કે જેને તારા સિવાય બીજું કોઈ નાઝિલ નથી કરી શકતું અને તે પરેશાનીઓ માટે કે જેને કોઈ દૂર નથી કરી શકતું અને તે આશાઓ માટે કે જે આશાઓને તારા સિવાય બીજા કોઈ તરફ નથી રાખી શકતો અને તે હાજતો માટે કે જેને તારા સિવાય બીજું કોઈ પૂરું નથી કરી શકતું તો એ અલ્લાહ જેવી રીતે તે તારી શાન થકી મારી માટે ઈરાદો કર્યો કે હું તારી પાસે દુઆ માંગુ અને તારી યાદ અપાવીને મારી ઉપર રહેમ કર્યો તો આ પણ તારી શાન છે કે જે બધી બાબતો માટે મેં દુઆ કરી છે તું તે બધી દુઆઓને કબૂલ કર અને જે બધી બાબતોમાં તારો આશરો માંગુ છું અને ફરિયાદ કરું છું તે બધી બાબતોથી મને નજાત અતા કર એ હઝરત દાઉદ અલૈહિસલામ માટે લોઢાને નરમ કરનાર એ હઝરત અય્યુબના ખૂબ જ વધારે રંજને ગમને દૂર કરવાવાળા એ હઝરત યાકૂબના દુઃખને દૂર કરનાર એ હઝરત યુસુફના ગમને દૂર કરનાર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમની ઔલાદ ઉપર રહેમત નાઝિલ કર.
અને મારી સાથે એવો વર્તાવ કર કે જે તને શોભે છે કારણ કે ફક્ત તું જ પનાહનો માલિક તેમજ મગફરતનો માલિક છે એ અલ્લાહ તું મારી દરેક પરેશાનીઓમાં મારો આશરો છે અને દરેક શક્તિઓમાં મારી ઉમ્મીદ છે અને મારી દરેક બાબતોમાં તું મારો ભરોસો અને મારી મદદ છે કેટલી બધી મુસીબતો એવી છે કે જેનાથી દિલો નબળા પડી જાય છે જેના કારણે ફાયદો ઉપાડવાની કુદરત ઓછી થઈ જાય છે અને દોસ્તો એકબીજાને પડતા મૂકી દે છે અને દુશ્મનો રાજી થાય છે તો હું આ મુસીબતોને લઈ તારી વારગામાં હાજર થયો અને મેં તારી પાસે તેની શિકાયત કરી કારણ કે મેં મારી ઉમ્મીદ તારા સિવાય બીજા કોઈ ઉપર નથી રાખી તો તે પરેશાનીઓને દૂર કરી તે મુશ્કેલીઓને તે આસાન કરી અને તું તે બધી બાબતો માટે પૂરતો થઈ ગયો તું દરેક નેમતોનો માલિક છે અને દરેક નેકીઓનો માલિક છે અને દરેક ના ઉમ્મીદોની છેલ્લી મંઝિલ છે હું અલ્લાહના સંપૂર્ણ કલેમાત થકી તમામ મખલુકની બુરાઈઓથી પનાહ માંગુ છું હે અલ્લાહ મને આજે જ તંદુરસ્તી અતા કર જેથી હું મદદ કરું હે અલ્લાહ ખરેખર હું તારી પાસે સવાલ કરું છું કે મને આજના દિવસની બરકત અતા કર અને આજના દિવસની સલામતી મગફરત રહેમત ખુશી પુષ્કળ હલાલ રોજીને મારી માટે નાઝિલ કર અને આ બધી બાબતોને તું મારી ઉપર ફેલાવી દે અને મારા મા બાપ ઉપર અને મારી ઔલાદ અને મારા ઘરવાળાઓ તથા મારા ખાનદાન ઉપર દુઃખના સમયના મારા સાથીઓ ઉપર અને જેને હું મોહબ્બત કરું છું અને જે મારી સાથે મોહબ્બત રાખે છે અને જેને મેં જણ્યા છે અને જેઓએ મને જણ્યો છે હે અલ્લાહ હું તારી પાસે શક શિર્ક ઈર્ષા બગાવત મનાઈ અને ગઝબથી પનાહ માંગુ છું હે અલ્લાહ હે સાત આસમાનોના પાલનહાર અને સાત જમીનોના પાલનહાર અને જે કાંઈ તે બંનેમાં છે અને જે કાંઈ તે બંનેની વચ્ચે છે તે બધાના પાલનહાર અને અર્શ અઝીમના પાલનહાર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ ઉપર રહેમત નાઝિલ કર અને જેના થકી ચાહે અને જેવી રીતે ચાહે તેવી રીતે મારી માટે મારા દરેક કાર્યમાં પૂરતો થઈ જા હવે સૂર્ય અલહમદ આયતુલ કુર્સી પડે અને પછી કહે હે અલ્લાહ તે તારા નબી સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમને કહ્યું છે કે અને ચોક્કસ તારો પાલનહાર તને એટલું બધું આપશે કે તું રાજી થઈ જઈશ હે અલ્લાહ ખરેખર તારા નબી અને તારા રસૂલ સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ અને તું જેની સાથે મોહબ્બત કરે છે તેવા તારા હબીબ અને તારી મખલૂકમાંથી જે સૌથી વધારે નેક છે તે રાજી નહીં થાય જો તું તેની ઉમ્મત માંથી કોઈને પણ જહન્નમની આગનો અઝાબ કરીશ કે જે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમની વિલાયત ઉપર અને રસૂલ સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમના ખાનદાનમાંથી ઇમામ અલયહિસ્સલામની વિલાયત ઉપર ઈમાન રાખતો હોય ભલે પછી તે ગુનેગાર અને ખતાકાર કેમ ન હોય તો પછી મને પણ આશરો આપ એ મારા પાલનહાર જહન્નમથી અને તેના અઝાબથી અને મને બક્ષી આપ તને હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ અને હઝરત મોહમ્મદ અલયહિસ્સલામની ઔલાદનો વાસ્તો છે એ રહેમ કરવા વાળાઓમાં સૌથી વધારે રહેમ કરનાર એ જન્નતમાં રહેવા વાળાઓને એકબીજાના દિલોમાં ખૂબ જ મોહબ્બતની બુનિયાદ ઉપર ભેગો કરનાર અને તેઓના દિલોમાંથી દુશ્મનીઓને બહાર કાઢી નાખનાર અને તેઓને એકબીજાના ભાઈઓ બનાવનાર કે જેઓ સામા સામી ખાસ બેઠકો ઉપર બેઠા હશે એ તેની ઇતાત કરવા વાળાને એકબીજાની સાથે મેળવનાર એ દરેક ગમગીન લોકોના ગમને દૂર કરનાર એ દરેક મુસાફરનો આશરો એ મારી મુસાફરીમાં અને મારી દરેક હાલતમાં બહેતરીન હિફાઝત થકી મારું ધ્યાન રાખીને મારી ઉપર રહેમ કરનાર એ મારી દરેક તંગી અને દરેક ખોફને દૂર કરનાર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ અને તેમની ઔલાદ ઉપર રહેમત નાઝિલ કર અને મને મારા ચાહવાવાળાઓ મારા માર્ગદર્શક મારા સરદારો મારી હિદાયત કરનારાઓ મારા મોલાઓ સાથે મેળવી દે એ ચાહવાવાળાઓના દિલોની અંદર મોહબ્બત પેદા કરનાર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ અને તેમની ઔલાદ ઉપર રહેમત નાઝિલ કર અને હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ અને તેમની ઔલાદ ક્યાંક મારીથી નજર હટાવી ન લે અને હું પણ તેઓથી નજર ન ફેરવી લઉં કે જેના પરિણામે હું સખત દુઃખી થઈ જાઉં
તો પછી હું દરેક સવાલો માટે એ મારા પાલનહાર ફક્ત તને પુકારું છું એ મારા માબૂદ તો ફક્ત તું મારી દુઆઓને કબૂલ કર એ રહેમ કરવાવાળાઓમાં સૌથી વધારે રહેમ કરનાર હે અલ્લાહ ખરેખર હું સવાલ કરું છું મારી ખતમ તનારી દલીલોના વાસ્તાથી અને હંમેશા બાકી રહેનાર તારી દલીલોના વાસ્તાથી કે તું મને માફ કરી દે હે અલ્લાહ ખરેખર હું પનાહ માંગુ છું કયામતના દિવસની શક્તિઓ અને મુસીબતોથી અને મારી બાકી રહેલ જિંદગીમાં દરેક બુરાઈઓથી અને દુશ્મનોના નુકસાનથી અને નાબૂદ કરવાવાળા અવાજોથી અને સખ્ત બીમારીઓથી અને આરઝુઓ તૂટી જવાથી અને નેમતો ખતમ થઈ જવાથી અને અચાનક આવવાવાળી સજાથી તારી પનાહ માંગુ છું એ અલ્લાહ મારા દિલને એવું બનાવ કે જે તારીથી એવી રીતે ડરે જેમ કે મારું દિલ તને જોઈ રહ્યું હોય તે દિવસ સુધી કે મારું દિલ તારી સાથે મુલાકાત કરે એ રહેમ કરવાવાળાઓમાં સૌથી વધારે રહેમ કરનાર અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વઆલે મુહમ્મદ વજ્જિલ ફરજહુમ ઓમાં સૌથી વધારે રહેમ કરનાર હે અલ્લાહ ખરેખર હું સવાલ કરું છું મારી ખતમ તનારી દલીલોના વાસ્તાથી અને હંમેશા બાકી રહેનાર તારી દલીલોના વાસ્તાથી કે તું મને માફ કરી દે હે અલ્લાહ ખરેખર હું પનાહ માંગુ છું કયામતના દિવસની શક્તિઓ અને મુસીબતોથી અને મારી બાકી રહેલ જિંદગીમાં દરેક બુરાઈઓથી અને દુશ્મનોના નુકસાનથી અને નાબૂદ કરવાવાળા અવાજોથી અને સખ્ત બીમારીઓથી અને આરઝુઓ તૂટી જવાથી અને નેમતો ખતમ થઈ જવાથી અને અચાનક આવવાવાળી સજાથી તારી પનાહ માંગુ છું એ અલ્લાહ મારા દિલને એવું બનાવ કે જે તારીથી એવી રીતે ડરે જેમ કે મારું દિલ તને જોઈ રહ્યું હોય તે દિવસ સુધી કે મારું દિલ તારી સાથે મુલાકાત કરે એ રહેમ કરવાવાળાઓમાં اللهم إني أدعوك كما أمرتني فاستجب لي كما وعدتني اللهم إني أدعوك كما أمرتني فاستجب لي كما وعدتني اللهم إني أدعوك كما أمرتني فاستجب لي كما وعدتني